અને એપીએમસી માં ડિરેક્ટર છું. હું ખેડૂતોનો હિત જોવાવાળો માણસ છું. અગાઉ પણ માર્કેટમાં આવું એક થયેલું, ખેડૂતોને સમાધાન કરી અને વચ્ચેનો રસ્તો કાઢી આપણે સમાધાન કર્યું. આ ઈડર સહકારી જીન વિશે અમુક તત્વોએ ખરેખર આ ખોટું કર્યું છે. સહકારી આગેવાન જેમજ સેવા મંડળના ચેરમેનશ્રીઓએ ધ્યાન રાખવું જોઈએ કે આવો ખોટો લેટર પેડ આપી અને ખોટા લોકોને કપાસ 10 વર્ષથી આ સહકારી જીનમાં કોઈ પણ મંડળીએ એક પણ પૂંભળું ના ભરાવ્યું હોય તેવા પણ આગેવાનોએ આગેવાની લઈ લોકોને જીનને બદનામ કરવાનું, લોકોને બદનામ કરવાનું કાવતરું કર્યું છે. તે જ રીતે આ જીનનું ફેડરેશન કે જે અમદાવાદ હતું, આવી જ ફેડરેશન પણ નીલામ થઈ ગયા. એ 5 કરોડની મિલકતનું 3 કરોડમાં નીલામ કરી અને એ પૈસાનું પણ શું થયું એ લોકોને ખ્યાલ નથી. અને આ સોનાનો ટુકડો કહેવાવાળા માણસો, ખરેખર તમે વિચારો કે એ કઈ જગ્યાએ છે અને કયા હોદ્દા પર છે અને શું કામ કરી રહ્યા છે અને આ લેટર પેડ લઈ અને આ જીતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, તે ખરેખર ખોટું છે. હું તો આપને એક નમ્ર અપીલ કરું છું કે આ જીનમાં જીન ચલાવવા માટે જે સીસી લેવી પડતી હતી 90-90 લાખ રૂપિયામાં હું ગયા ટર્નમાં પણ હતો અને આ વ્યાજ ના મોટું ભારણ આ જીન ઉપર હતું અને આ વ્યાજ વગર લોકોને આપણે પેમેન્ટ કરીએ તો 2 રૂપિયા ભાવ 5 રૂપિયા ઊંચો આપી શકીએ. અને જો કપાસમાં તમે આજુબાજુની જીનો જુઓ, તમામ જીનો વેચાઈ ગઈ. આપણી જીનમાં એક સોના સરખો ટુકડો કે છે આપણે વેચ્યો નથી અને એક માર્કેટ ઊભું કરી લોકોને પેમેન્ટ કરવા માટેની એક આર્થિક સ્થિતિ મજબૂત કરી રહ્યા છીએ. અને એમાં પણ આવા લોકો રોડા નાખી અને પોતાનો ઉદ્દેશ બહાર આવે અને પોતે બહાર આગેવાન તરીકે આવે એ ઉદ્દેશથી આ લોકો વ્યવહાર કરવા માટે આ જીનમાં આવી રહ્યા છે. અમે તો કોરોનાની ગાઈડલાઈન મુજબ જે મીટિંગ રાખેલી હતી વર્ચ્યુઅલ, એમાં વર્ચ્યુઅલ કોરોનાના ગાઈડલાઈનમાં તો દરેકે વર્ચ્યુઅલ હાજર થવાનું હોય છે, ઓનલાઈન હાજર થવાનું હોય છે, તે આધારે અમે મીટિંગ કરેલી છે. અને જે જીનને બદનામ કરવા, આમાં તો બધા લોકો એવા હતા નહીં, બધા ઘણા બધા સારા અને સમજુ માણસો આ મીટિંગમાં હતા, જીનમાં હતા. એમાંથી ઘણા બધાનો અમારા હોદ્દેદારો પર ફોન આવ્યો છે કે તમે બરોબર કર્યું છે, જીન ચલાવવા માટે આ કરવું પડે અને અમે હેરાજીથી જ આ કરવાના છીએ અને હેરાજી ના કરવાના ઉદ્દેશથી અમે કોઈ કામ કર્યું નથી, કોઈના જોડેથી કોઈ પૈસો લીધો નથી અને કોઈ લીધું હશે અને ડિપોઝિટ તરીકે લીધું છે. તો અમે દરેક આગેવાન, અમારું બોર્ડ, તમામ જીનનું બોર્ડ અને આજુબાજુના આગેવાનોની સલાહો લઈ અને હેરાજીથી જ કોઈ પણ કામ